જામનગરના બોક્સાઇટના વેપારી તથા લોહાણા અગ્રણી અરવિંદભાઈ પાબારી પર સરાજાહેર હુમલો થતા ખળભળાટ થયો છે. અરવિંદભાઈ તેમની ઓફિસેથી જૈન સોસાયટી વિસ્તારમાં આવેલ તેમના નિવાસસ્થાને જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમના ઘર નજીક જ સ્કૂટર સવાર ત્રણ અજાણ્યા શખ્સો અરવિંદભાઈની કાર પર હુમલો કરી નાસી છૂટ્યા હતા. સદનસીબે આ ઘટનામાં અરવિંદભાઈને કોઈ ઈજા થઈ નથી. સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આજ રોજ બપોરના 12:30ની આસપાસ અરવિંદભાઈ પાબારી, કે જેઓ બોક્સાઇટના ધંધાર્થી છે, જય કોઓપરેટિવ સોસાયટીમાં રહે છે, તેઓ તેમની ઓફિસેથી એમના ઘરે સોસાયટીમાં આવતા હતા ત્યારે સોસાયટીના 4 રસ્તા પાસે એક સ્કૂટર ઉપર 3 અજાણ્યા ઈસમો આવી તેની ગાડીઓની વચ્ચે નાખી અને તેમની ગાડી ઉપર ધોકાઓથી હુમલો કરેલો. ગાડીને નુકસાન થયેલું છે અને અરવિંદભાઈ પાબારી તથા તેમના ડ્રાઈવર ત્યારબાદ ઘરે આવી ગયેલા છે અને પોલીસને જાણ કરતાં તુરંત પોલીસ આવી જઈ અને એમની હાલમાં ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે. એ હાલ એમની ફરિયાદની તજવીજ ચાલુ છે, જેથી વિગતવારની વસ્તુ જે છે એ બધું ફરિયાદ પછી કહેવામાં આવે. આરોપીને પકડવા માટે આપણે તજવીજ ચાલુ છે અને કમાન્ડ કંટ્રોલ સેન્ટરમાંથી આપણે સીસીટીવી ફૂટેજ મેળવવા તેમના ડ્રાઈવરને સાથે રાખીને તજવીજ કરી છે.